સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે જેના પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી પણ શક્યતા છે આ સાથે કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મહેસૂલ વિભાગે કલેક્ટર પાસે આવા ગામડાઓ અને શહેરોની વિગતો માંગી છે જે મામલે કલેક્ટર બપોર સુધીમાં સરકારને રિપોર્ટ સોંપશે આ રિપોર્ટના આધારે અને રાખી ગામડાઓ ખાલી કરાવવા અંગે નિર્ણય શકે છે તો કરી શાળા અને ધર્મશાળાઓમાં લોકોને આશરો આપવામાં આવે તેવી તૈયારીઓ પણ કરી દેવાય છે વધુ વિગત આપશે संवाददाता રાજેન્દ્ર સાથે લાઈવ જોડાઈ છે રાજેન્દ્ર જે રીતે વાત કરવામાં આવે વાયુ વાવાઝોડાનો ખતરો જે તોડાઈ રહ્યો છે ગુજરાત પર ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધુ અસર થાય તેવી શક્યતા છે મહેસૂલ વિભાગે કલેક્ટરો પાસેથી કઈ રીતે રિપોર્ટ માંગ્યો છે કારણ કે ખૂબ જ નજીકના જે ગામડાઓ છે તેને ખાલી કરાવાય તેવી પણ શક્યતા છે હમણાં જ રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા એક માહિતી આપવામાં આવી છે જેમાં જે વાયુ જે વાવાઝોડું છે એ સૌરાષ્ટ્ર એટલે કે સોમનાથ થી પ્રવેશી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ નુકસાન થઈ શકે છે એ પ્રકારની માહિતી આપવામાં આવી છે કચ્છમાં કેટલો પ્રભાવ પડશે એ હજી નક્કી કરવામાં નથી આવ્યું પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોક્કસથી એનું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે બીજી મહત્વની વાત એ પણ કરવામાં આવી છે કે આજે બપોર બાદ એક બેઠક મળવાની છે જેમાં રાજ્ય ચીફ સેક્રેટરી અને રેવન્યુ વિભાગના મુખ્ય અધિકારીઓ એમાં હાજર રહેવાના છે ખાસને રાહત કામ અને બચાવ કામગીરીની એક સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત બપોર પછી તમામ જે કોસ્ટલ એરિયાના જે કલેક્ટર છે તેમની સાથે ચીફ સેક્રેટરી વિડીયો કોન્ફરન્સ કરવાના છે એમની પાસેથી એક રિપોર્ટ લેવામાં આવશે જેમાં કોસ્ટલ એરિયા નજીક આવેલા જે ગામડાઓ છે અને આ જે વાવાઝોડું આવવાનું છે તેનાથી ગામડાઓને કેટલું નુકસાન થવાનું છે એનું અંતર કેટલું છે અને કેટલી વસ્તી છે આ તમામનો એક રિપોર્ટ માગવા વિડીયો કોન્ફરન્સ આધારે કલેક્ટર સબમિટ કરશે અને ત્યારબાદ એક મહત્વનો નિર્ણય લેવાશે કે કેટલા ગામડા ખાલી કરવામાં આવશે આ ઉપરાંત એક નિર્ણય એ પણ લેવાશે કે જે કોસ્ટલ એરિયામાં જે સ્કૂલો આવેલી છે એ સ્કૂલોમાં કેટલા દિવસથી રજા આપવામાં આવે એનો પણ નિર્ણય બપોર બાદ લેવામાં આવશે પરંતુ અત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી દ્વારા એક આહવાન પણ કરવામાં આવ્યું છે કે તમામ જે લોકો છે એ દરિયા વિસ્તારમાં જવાનું ટાળે અને ખોટી અફવાઓથી દૂર રહે એ પ્રકાર આહવાન કરવામાં આવ્યું છે સાથે રાહતની જે કામગીરી છે તેને લઈને પણ અત્યારે બેઠક યોજાવાની છે ખાસ કરીને જયારે ગામડાઓમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવે ત્યારે એમનો આશરો ક્યાં આપવામાં આવે અને એમને જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવા માટેની એક બેઠક પણ આજે યોજાવાની છે એટલે કે જે વાવાઝોડું છે એ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર નુકસાન કરી શકે છે ખાસ કરીને સોમનાથથી આ એનું સેન્ટર મારવામાં આવે છે કે ત્યાંથી કામગીરી અથવા તો રાહત કામગીરીની જે વ્યવસ્થા છે આ વિસ્તારોમાં અત્યારે હાલ પૂરતી કરવામાં આવી છે જે બિલકુલ રાજેન્દ્ર વધુ પાસેથી મેળવતા તો તંત્ર તમામ રીતે એલર્ટ છે મહેસૂલ વિભાગા દ્વારા જે કલેકટરોને સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને વધુ અસર થાય તેવી શક્યતાના પગલે સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવશે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે